નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 23 ઓગસ્ટ 2024. જોઈએ આજના સમાચાર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 મિનિટે પ્રસાર. ભુજમાં સાતમ આઠમનો મેળો હમીસર કાંઠે ભરાય છે. તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભુજમાં સાતમ આઠમના મેળા સંદર્ભે સેફટી સંબંધે તકેદારી રાખવામાં આવી છે તેમ ભુજ પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું. ભુજમાં હમીસરના કિનારે સાતમ આઠમનો મેળો પરંપરાગત રીતે ભરાય છે અને હજારો લોકો સમગ્ર કચ્છમાંથી ઉમટી પડે છે ત્યારે આગ ન લાગે, ફૂડ સેફટીનું પાલન થાય, રાઇડ્સ સેફટીનું પાલન થાય તથા વ્યવસ્થા જળવાય તે માટે ભુજ પાલિકા, પોલીસ, ફૂડ સેફટી વિભાગ તથા સંબંધિત કોન્ટ્રેક્ટરની રહે છે. ભુજના કૃષ્ણાજી પુલ પણ અત્યંત જર્જરિત હાલતમાં છે ત્યારે મેળા સમયે પણ આ સ્થળે સેફટીની આગોતરી વ્યવસ્થા ગોઠવાય તે જરૂરી છે. હાલ તો મેળા માટે સ્ટોલ ધારકો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ચાલુ સાલે મેળાનો કોન્ટ્રાક્ટ 7,60,000માં લીલામીથી અપાયો છે. મેળામાં સમગ્ર વ્યવસ્થા સંબંધે ચીફ ઓફિસરે જણાવ્યું કે પરંપરાગત સાતમ આઠમનું મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલું છે, જેમાં હમીસરના કિનારે અને જે દર વર્ષે જે પ્રમાણે આયોજન થાય છે એ રીતે આ વર્ષે પણ આઉટસોર્સિંગથી આ કામગીરી આપવામાં આવેલી છે અને આ વખતે જે ટેન્ડર મંગાવી અને એજન્સી પાસેથી 7,60,000 જેટલો ભાવ આવેલો છે આનો. દર વર્ષની જેમ આ વખતે પણ વિવિધ જગ્યાએ સ્ટોલ મૂકવામાં આવશે અને જે રાઇડ્સ જે રાખવામાં આવેલી છે તેમાં સેફટીના નોર્મ્સની જવાબદારી જે તે રાઇડ્સ ચલાવનારની રહેશે તેમજ જે આયોજક છે તેની પણ આમાં જવાબદારી રહેશે. તે મુજબની તેમને જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવેલી છે. કૃષ્ણાજી પુલ ઉપર અકસ્માત ના થાય તે માટે ત્યાં કોઈ પણ જાતનું મેળા માટે કોઈ સ્ટોલનું આયોજન ના કરવા માટેની જરૂરી સૂચનાઓ આપેલી છે અને સેફટી માટે પોલીસને પણ જાણ કરવામાં આવેલી છે કે અકસ્માત ના થાય મેળા દરમિયાન તે માટેની તમામ તકેદારી રાખવામાં આવેલી છે. નગરપાલિકાના કર્મચારીઓ, લાઇટ સ્ટાફ પણ આ સમય દરમિયાન ત્યાં સ્થળ ઉપર હાજર રહેશે અને જરૂરી વ્યવસ્થા જાળવશે દર વર્ષની જેમ. રાઇડ્સ જે અત્યારે જે ભુજ નગરપાલિકા વિસ્તારમાં જે મેળાનું આયોજન કરવામાં આવે છે તેમાં કોઈ મોટી રાઇડ્સ હોતી નથી કે જેમાં મોટી ગંભીર અકસ્માતની શક્યતાઓ રહે. નાની નાની રાઇડ્સ હોય છે નાના બાળકો માટેની, તેમ છતાં તેમાં પણ મિકેનિકલ સર્ટિફિકેટની એ લોકોને જરૂરી સૂચના આપી દેવામાં આવે તકેદારી રાખવા માટે અને સર્ટિફિકેટ તેની સ્ટેબિલિટી માટેના રજૂ કરવા માટેની પણ તેમને
જાણ કરવામાં આવેલી છે, તેથી કોઈ અકસ્માત ના થાય તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવેલા છે નગરપાલિકા દ્વારા. ફૂડ ક્વોલિટી માટે ફૂડ ઇન્સ્પેક્ટર નગરપાલિકા પાસે નથી અને જિલ્લા કક્ષાએથી આ બાબતેની તકેદારી રાખવામાં આવતી હોય છે. તેમ છતાં નગરજનોને વિનંતી કરવામાં આવે છે કે જે પણ જગ્યાએ તે પોતે આવા ખાદ્ય પદાર્થોનું સેવન કરે નગરપાલિકા વિસ્તારમાં સાતમ આઠમ દરમિયાન કાં તો અન્ય સમય દરમિયાન તેમાં સ્વચ્છતા બાબતેની જરૂરી ચકાસણી કરી અને તેનું ધ્યાન રાખે તેવી લોકોને વિનંતી કરવામાં આવે છે. વેન્ડર્સને પણ આ માટે વિનંતી કરવામાં આવે છે કે પોતે જ્યારે ખાદ્ય પદાર્થોનું વિતરણ કરતા હોય તો તેમાં સ્વચ્છતા બાબતેની પૂરતી તકેદારી રાખે. આમ ભુજમાં સાતમ આઠમના મેળાની મજા સાથે સલામતીની તકેદારી પણ નાગરિકોએ રાખવી જોઈએ. મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.